બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે ભરૂચથી. ભરૂચમાં એટીએમની ચોરીનો મામલો સામે આવ્યો છે. બેંકનું આખું એટીએમ ઉઠાવી અને ચોર લઈ ગયા. ભરૂચના વાગરા પંથકમાં ચકચારી ઘટના સામે આવી છે. તસ્કરો દ્વારા આખે આખા એટીએમની ચોરી કરવામાં આવી. એટીએમનું મશીન ઉઠાવીને લઈ ગયા અને તેને લઈને સમગ્ર વિસ્તારની અંદર ચકચાર ઊભી થઈ. વિસાદ ગામમાં એચડીએફસી બેંકનું એટીએમ ચોરવાની ઘટના સામે આવી છે. લાખો રૂપિયાની ચોરીની આશંકા હાલમાં વ્યક્ત થઈ રહી છે. વિસાદ ગામમાં એચડીએફસી બેંકનું એટીએમ તૂટેલી હાલતમાં મળી આવ્યું છે. તેને લઈને તાત્કાલિક ધોરણે પોલીસને ઘટના સ્થળે બોલાવવામાં આવી અને કાર્યવાહી શરૂ કરાઈ છે. ભરૂચના વાગરા પંથકમાં એટીએમની ચોરીનો મામલો સામે આવ્યો હતો, જ્યાં તસ્કરોએ આખે આખા એટીએમને ઉઠાવીને લઈ ગયા અને ત્યારબાદ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોય તેવી હકીકત સામે આવી છે. આપ જોઈ રહ્યા છો કે જે દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે, એટીએમ મશીન તોડી અને તેની અંદરથી ચોરી કરવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ત્યારે તસ્કરો દ્વારા કેવી રીતે એટીએમ ઉઠાવવામાં આવ્યું અને કેવી રીતે તે લોકો આ પિસાદ ગામ સુધી પહોંચ્યા તે પણ એક મોટો પ્રશ્ન છે. આટલું મોટું એટીએમ ઉઠાવી અને જ્યારે તસ્કરો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે છે ત્યારે પોલીસ સબ સલામતના જે નારા લગાવે છે તે નારા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે. આજ બુધે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા વાસુ. વાસુ, જણાવો કે જે રીતે એટીએમની ચોરી કરવામાં આવી, આખે આખું એટીએમ ઉઠાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ ગયા, શું છે સમગ્ર મામલો? જે ચોક્કસ જણાવી દીધો, ભરૂચ જિલ્લાના વાગરા પંથકમાં ચકચારી બનાવ સામે આવ્યો છે. પિસાર ગામની સીમમાં તૂટેલી હાલતમાં એટીએમ મશીન મળી આવ્યું છે. કહી શકાય કે જે રાહદારીઓ છે તે લોકોને આ મશીન મળી આવ્યું છે. ત્યાં તસ્કરો આજે આખે આખું એટીએમ મશીન ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. તેમાંથી આજે એચડીએફસી બેંકનું એટીએમ હોવાનું સામે આવ્યું છે. લાખો રૂપિયાની ચોરીની પણ આશંકા છે, જ્યારે પોલીસને હમણાં જાણ થઈ છે અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી રહી છે. પોલીસની પણ લાપરવાહી કહી શકાય આમાં, કે નાઇટ પેટ્રોલિંગ પર સવાલ છે. જી ચોક્કસ, જે રીતે અત્યારે હાલમાં એટીએમ મશીન મળી આવ્યું છે, બેંકના અધિકારીઓ પણ ત્યાં આવ્યા હશે, પોલીસ અધિકારી પણ આવ્યા હશે, એટીએમમાં કેટલા રૂપિયા હતા અને અત્યારે હાલમાં કઈ દિશામાં તપાસ કાર્યવાહી ચાલી રહી છે? હાલ એ જાણી શકાયું નથી કે એટીએમમાં કેટલા રૂપિયા સ્ટોક હતા, કારણ કે એટીએમ રનિંગ હતું એટલે બેંકના કર્મચારીઓ હવે તે દિશામાં તપાસ કરીને પોલીસને જાણ કરશે અને પોલીસ તેમાં સીસીટીવી કે હ્યુમન રાઇટ્સના જે લોકો છે કે વર્ક ટુ વર્ક જે તપાસ ચાલતી હોય તે રીતની તપાસ હાથ ધરશે તેવા અહેવાલ મળી રહ્યા છે. જી આભાર વાસુ. તો આતા અમારા સંવાદદાતા વાસુ કે જેમણે જણાવ્યું કે અત્યારે હાલમાં ભરૂચમાં જે રીતે એટીએમની વાગરા પંથકમાંથી ચોરી થઈ અને ત્યારબાદ ચોરી કર્યા બાદ તસ્કરોએ આખે આખું એટીએમ ઉઠાવી લીધું અને તસ્કરો દ્વારા એટીએમની ચોરી કરી ત્યારબાદ તે લોકો પલાયન થઈ ગયા છે. એક સ્થળેથી બીજી તરફ સ્થળે એટલે કે પિસાદ ગામમાં આ બેંકનું એટીએમ તૂટેલી હાલતમાં મળી આવ્યું છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે તસ્કરોએ કેટલા રૂપિયાની ચોરી કરી છે અને પોલીસ હવે તેમાં શું કાર્યવાહી કરશે.